માં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દમણના બીચ સહિત તમામ રસ્તા ખુલી ગયા. બમણ પૂજા નારકોલ રોડ નો એક તરફ નો લેન હજી પણ બંધ. ફાયર એનઓસી વગર ચાલતી સ્કૂલો પર વલસાડ પાલિકાની દવાઈ. 5 સ્કૂલોના નળ કનેક્શન કાપી નાખ્યા. દમણગંગા નદીમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી. પોલીસે મૃતકના વાલી વારસોની શોધખોળ હાથ ધરી. કલગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરોડોના ખર્ચે અલગ અલગ 12 વન બનાવવામાં આવ્યા. હવે સમાચારો જોઈએ વિગતવારથી. મોટી દમણના બમણ પૂજા ખાતે બંધ કરાયેલા એક રોડનો હિસ્સો વાહનોના પાર્કિંગનું સ્થળ બની ચૂક્યું છે. ત્યારે આ રસ્તાને તંત્ર દ્વારા ખુલ્લો મૂકવામાં આવે તો અહીં અકસ્માત થવાની શક્યતા ટળી શકે એમ છે. મોટી દમણના બમણ પૂજા ખાતે નારગોલ મરોલી તરફ જતા કોસ્ટલ હાઈવેને બેરિકેડથી બંધ કરતા સવારે અને સાંજે દરરોજ ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે અને અકસ્માત થવાની પણ ભીતિ ઊભી થઈ રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોરોના પીક ઉપર હતું તે સમયે આરટીપીસીઆર તપાસવા માટે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. હવે દમણના બીચ રોડ સહિતના તમામ રસ્તાઓ ખુલ્લા થઈ ગયા છે ત્યારે બમણ પૂજા ખાતે આ પ્રકારના અવરોધ ઊભા કરી ફક્ત વાહન વ્યવહારને જ પરેશાની થતી નથી પરંતુ કોઈ ટુ વ્હીલર ચાલકને પણ પ્રાણઘાતક અકસ્માત થવાની શક્યતા પણ નકારાતી નથી. ફરજ ઉપરના કર્મચારીઓ દ્વારા એવો તર્ક આપવામાં આવી રહ્યો છે કે દારૂની અવર જવર રોકવા માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે બમણ પૂજા આઉટપોસ્ટ ખાતે બનાવવામાં આવેલ તંબુમાં બેસી રહેતા કર્મીઓ જો સામેની તરફ ઉભા રહે તો તેનું નિકારણ થઈ શકે એમ છે. આ બાબતે સંઘ પ્રદેશના ડીઆઈજીએ મોટી દમણ બમણ પૂજા ચેકપોસ્ટ ખાતે સવારે અને સાંજે સ્થળની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરવી જોઈએ એવી માંગ પ્રબળ બની છે. મોટી દમણના બમણ પૂજા ખાતે બંધ કરાયેલા એક રોડનો હિસ્સો વાહનોના પાર્કિંગનું સ્થળ બની ગયું છે. કેટલાક દિવસોથી ત્યાં જેસીબી મશીન પડેલું દેખાય છે. આજુબાજુ મોટરસાઇકલો પણ પાર્કિંગ કરવામાં આવે છે. આ રસ્તો ખુલ્લો કરવામાં આવે તો વાહન વ્યવહારને પણ સુગમતા પડે એવી સ્થિતિ ઊભી થઈ રહી છે. વલસાડ નગરપાલિકા દ્વારા ફાયર એનઓસી વગર ચાલતી સ્કૂલો પર લાલ આંખ કરીને પાલિકા વિસ્તારમાં આવતી 5 સ્કૂલના નળ અને પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, જેને લઈને શાળા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. વલસાડ નગરપાલિકા દ્વારા ફાયર એનઓસી વગર ચાલતી સ્કૂલો પર લાલ આંખ કરવામાં આવી છે. તક્ષશિલા અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા ફાયર સેફટીને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે, જેને લઈને તમામ સ્કૂલ સહિત હોસ્પિટલો દ્વારા ફાયર એનઓસી લેવું જરૂરી બન્યું છે. પરંતુ હજી પણ ઘણી શાળાઓ દ્વારા ફાયર એનઓસી લેવાનું તો દૂર, એનઓસી લેવા માટેની જરૂરી પ્રક્રિયા પણ હાથ ધરી ન હોય અને પાલિકામાં અરજી પણ ના કરી હોય તેવી શાળાઓને લઈને આજરોજ વલસાડ નગરપાલિકા દ્વારા તમામ આવી સ્કૂલો પર લાલ આંખ કરી છે. નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી 5 નામાંકિત શાળાઓના નળ અને પાણી જોડાણો કાપી નાખવામાં આવ્યા છે, જેમાં વલસાડની બાઈ આવાબાઈ હાઈસ્કૂલ, સેન્ટ જોસેફ ઈટી કોન્વેન્ટ સ્કૂલ, જીવીડી હાઈસ્કૂલ, પ્રજ્ઞા પ્રબોધ વિદ્યાલય તેમજ મણીબા સાર્વજનિક વિદ્યાલયના નળ અને પાણીના જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. વલસાડ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા કામગીરીને લઈને અન્ય શાળા સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. આજરોજ સુરતથી સૂચના મળેલ મુજબ જે ફાયર એનઓસીની જે કાર્યવાહી છે જે સ્કૂલ વાળાએ પૂર્તતા નથી કરી તેવી સ્કૂલના ચીફ ઓફિસર સાહેબે કડક સૂચના આપેલ હતી કે જેમાં 5 સ્કૂલ વલસાડની જે છે તેના અમે પાણી કનેક્શન કાપ્યા છે. આવાબાઈ સ્કૂલ, કોન્વેન્ટ સ્કૂલ, પ્રજ્ઞા સુબોધ, મણીબા સ્કૂલ અને જીવીડી સ્કૂલ.
એ લોકોના બી જે પ્રમાણે માર્ગદર્શન આપેલું છે તે લોકોની ફાઇલ તે રીતની પુષપ અમુક સ્કૂલોની થઈ ગઈ છે ને અમુકમાં જે બાકી છે તે લોકો પણ વધારે પડતો રસ રખાવીને જો કરી દે તો એ લોકોને પણ આમાં પૂરતા મળી શકે તેવી શક્યતા છે એટલે સતત જ કેમ કે તમામ સ્કૂલો હોસ્પિટલવાળાએ તાત્કાલિક અસરથી આ સર્ટિફિકેટ એ લોકોએ લેવું જ પડશે. વાપી નજીક દમણગંગા નદીમાંથી અંદાજિત 30-35 વર્ષીય એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ અંદાજિત એક સપ્તાહનો હોવાથી યુવકની ઓળખ થઈ શકી ન હતી. હાલ પોલીસે પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. વાપી નજીક ડુંગરા વિસ્તારમાંથી પસાર થતી દમણગંગા નદીના પ્રવાહમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. બુધવારે 10 વાગ્યાના આસપાસ ડુંગરા પોલીસને સ્થાનિક લોકોએ જાણકારી આપી હતી કે દમણગંગા નદીના પાણીમાં એક યુવકનો મૃતદેહ પડ્યો છે. જે જાણકારી આધારે ડુંગરા પોલીસે વાપી નોટિફાઇડ ફાયર અને વાપી પાલિકા ફાયરને જાણ કરી ઘટના સ્થળે બોલાવી 2.5 કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. મળતી વિગતો મુજબ આ મૃતદેહ કોઈ અજાણ્યા પુરુષનો છે, જેની અંદાજિત ઉંમર 30-35 વર્ષ આસપાસ છે. મૃતદેહના પ્રાથમિક નિરીક્ષણથી એકાદ સપ્તાહ પહેલાંનો છે. મૃતદેહ ડીકમ્પોઝ અને ફૂલી ગયેલો હાલતમાં હોવાથી યુવકની ઓળખ થઈ શકી નથી. ફાયરના જવાનોએ દમણગંગા નદીના પાણીમાં વચ્ચોવચ્ચ જઈ દોરડાથી મૃતદેહને કાંઠે લાવ્યા હતા, જે બાદ તેનું પોસ્ટમોર્ટમ કરવાની અને તેની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. ડુંગરા પોલીસના જવાનો, નોટિફાઇડ અને વાપી પાલિકાના ફાયર જવાનોએ ભારે જહેમત ઉઠાવી મૃતદેહને કિનારે લાવવામાં સફળ થયા હતા. પ્રાથમિક તપાસમાં મૃતદેહ કદાચ સેલવાસ બાજુથી તણાઈને આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. વર્ષોથી ધાર્મિક સ્થળ તરીકે જાણીતું કલગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરોડોના ખર્ચે સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેનું 14 ઓગસ્ટના દિને મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું કલગામ ગામ વર્ષોથી ધાર્મિક સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. નજીકમાં નારગોલ બંદર તેના બીચ માટે જાણીતું છે, ત્યારે આ વિસ્તારને પ્રવાસન ધામ તરીકે વિકસિત કરવા ગુજરાત સરકારે નવી પહેલ કરી છે. કલગામ ગામમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરોડોના ખર્ચે સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વનનું 14 ઓગસ્ટના ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે આ વનની ખાસિયત અંગે સામાજિક વન વિભાગના અધિકારીએ વિગતો આપી હતી કે વન 4 હેક્ટરમાં આકાર પામવાનું છે. 2 તબક્કામાં તે પૂર્ણ કરવામાં આવશે. વનની ખાસિયત એ છે કે અહીં પ્રવાસીઓ મુલાકાતીઓ માટે અલગ અલગ 12 વન નિર્માણ કરવામાં આવ્યા છે. વનનું નામ કલગામ ખાતે બિરાજમાન રાયણીવાળા હનુમાન દાદાને અનુલક્ષીને મારુતિ નંદન વન રાખવામાં આવ્યું છે. 12 વનના નામની વાત કરીએ તો નવગ્રહ વન, રાશિ વન, નક્ષત્ર વન, સંજીવની વન, સિંદુરી વન, કિસ્કિંધા વન, પંચવટી વન, બુલબુલિયા વન, ગાર્ડન ઓફ કલર, ગાર્ડન ઓફ ફ્રેગરન્સ, ચિરંજીવી વન, યોગા ગાર્ડન એ ઉપરાંત બાળકો માટે અહીં વિશેષ બટરફ્લાય ગાર્ડન, બાલવાટિકાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓને ધ્યાનમાં રાખી અહીં વન કુટીર પણ ઊભી કરવામાં આવી છે. ગાર્ડનમાં દેશી વિદેશી રંગબેરંગી ફૂલ છોડ સાથે દેશી વૃક્ષો જેવા કે પીપળો, આંબો, બીલી, ફણસ, આસોપાલવ, શરૂ જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. નક્ષત્ર ગાર્ડન અને રાશિ ગાર્ડનમાં રાશિ મુજબના વૃક્ષો અને ઝાડનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કલગામ હનુમાન મંદિર ધાર્મિક સ્થળ તરીકે પ્રસિદ્ધ હોય અને નજીકમાં નારગોલ બંદરનો રણિયામણો બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોય તેને ધ્યાને રાખી આ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા આ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં પ્રવાસીઓ હરવા ફરવા ઉપરાંત પ્રકૃતિને નજીકથી જોવાનો લહાવો ઉઠાવી શકશે. નાની વહિયાર સ્થિત આદર્શ બુનિયાદ પ્રાથમિક શાળાના ₹30 લાખથી વધુના ખર્ચે નિર્માણ, અત્યાધુનિક સુવિધા સજ્જ પ્રાર્થના ખંડનું લોકાર્પણ ધારાસભ્ય દ્વારા કરાયું હતું. ધરમપુર તાલુકાના નાની વહિયાર સ્થિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળાના ₹30 લાખથી વધુના ખર્ચે નિર્માણ, અત્યાધુનિક સુવિધા સજ્જ પ્રાર્થના ખંડનું લોકાર્પણ ધારાસભ્ય અરવિંદ પટેલે બુધવારે રિબિન કાપી કર્યું હતું. પોતાના વ્યક્તિત્વમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે વાલીઓને ખાનગી શાળાઓનો મોહ છોડી પોતાના સંતાનોને મૂકવા કરતા સરકારી શાળાઓમાં શિક્ષણ અપાવવું જોઈએ તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે પ્રાર્થના ખંડ ઉપર પતરાનો શેડ બનાવવા ₹5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેમ જણાવ્યું હતું. જ્યારે તાલુકા પંચાયતના માજી સભ્ય જયેશ પટેલે રાજ્યસભાના સાંસદ મધુસૂદનભાઈ મિસ્ત્રી દ્વારા અપાયેલી ₹25 લાખની ગ્રાન્ટ અને ગામમાંથી અન્યત્ર નોકરી કરતા ગ્રામજનો અને લોકફાળાના સહયોગથી અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ હોલ આવનારા સમયમાં વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે સીઆરસી ધરમપુર તાલુકા પંચાયત સભ્ય કમલભાઈ રોહિત, સરપંચ શોભનાબેન પટેલ, માજી સરપંચ દિલીપભાઈ પટેલ, નગીનભાઈ પટેલ, આચાર્ય શિક્ષકો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કપરાડાના ચેપા ગામના એક યુવાને રાજ્યકક્ષાની 1500 મીટર લાંબી દોડમાં ભાગ લઈ પ્રથમ ક્રમે વિજેતા બની કપરાડા તાલુકાનું નામ રોશન કર્યું છે.
कपराड़ा तालुकाना अंतरियाळ विस्तार में रहते चेपा गामनो आदिवासी युवान सुनील भाई सीताराम कामड़ी के जेओ तारीख 9/8/2021 ना रोज राज्यकक्षाए योजायेली लांबी दौड़नी स्पर्धा में हिम्मतनगर खाते भाग लीधो हतो। आदिवासी युवान राज्यकक्षाए प्रथम क्रमे विजेता बनी कपराड़ा तालुकानु नाम रोशन कर्यु छे। महत्वनुं छे के कपराड़ा तालुकाना अनेक गामडाओमां युवानो खूब ज उत्साही अने रमतगमत क्षेत्रे आगळ छे, परंतु आर्थिक परिस्थिति नबळी होवाने कारणे आवा युवानो आगळ आवी शकता नथी। त्यारे स्थानिक राजकीय आगेवानो के वहीवटी तंत्र जो आवा युवानोने मददरूप बने तो चोक्कस आवा युवानो नेशनल लेवलनी स्पर्धामां भाग लई देशनुं नाम रोशन करी शके छे। धरमपुर डेपो खाते 15 ऑगस्ट नी शुभेच्छा पाठवा आर्मी फोर्स ग्रुप द्वारा 90 जेटला स्थानिक जवानोना पोस्टर लगावीने तेमने शुभेच्छा पाठवी हती। धरमपुर तालुकाना विविध गामोना रहीश अने देश सेवा कर्मी सीआरपीएफ बीएसएफ जेवा सैन्यमां काम करी देशनी रक्षा माटे सदा तत्पर रहता धरमपुरनी आसपासना गामोना 90 जेटला जवानोना पोस्टरो साथेनो एक बेनर आजे स्थानिक युवानोए स्वातंत्र्य पर्वनी शुभेच्छा पाठवा एसटी डेपो धरमपुर खाते लगाववामां आव्यो छे। महत्वनुं छे के आर्म फोर्स ग्रुपना बनाववामां आवेला आर्मी जवानोना ग्रुप द्वारा ग्रामीण कक्षाए आर्मी फोर्स ग्रुप अवारनवार सेवाकीय प्रवृत्ति नोटबुक वितरण नाना बाळको माटे बिस्किट चॉकलेट वगैरे सामाजिक प्रवृत्ति करवामां आवे छे। આપણા વલસાડ જિલ્લાના 90 જેટલા જવાનો વિવિધ જેવી કે બીએસએફ સીઆઈએસએફ આર્મીમાં એ લોકો ફરજ બજાવે છે ને સાથે સાથે વતનમાં રહેતા અંજાણ વિસ્તારમાં જે આર્થિક પરિસ્થિતિ જેટલી નબળી છે ને એ પોતાનું અધૂરું ભણતર ખોટી છે એમના માટે એ લોકોએ હમણાં મુહિમ ચલાવી છે કે કપડા તાલુકાની 3 સ્કૂલો અને ધરમપુરની 4 સ્કૂલોમાં એ લોકોએ હમણાં નોટબુકનું વિતરણ 1-3 ધોરણના વિદ્યાર્થી માટે કર્યું હતું ને બાકીના જે 5-7ના જે વિદ્યાર્થી હતા એમના માટે એ લોકોએ બિસ્કિટ પેન્સિલ ને એમની વ્યવસ્થા કરી હતી। ખાસ કરીને તો આપણા વિસ્તારમાંથી જે પણ બાળકો છે એમના બાળપણથી જ એમાં રાષ્ટ્ર માટે એક ચેતના જાગે અને દેશ હિત માટે કાર્ય કરે એના માટે એ લોકો એક 15 ઓગસ્ટના નિમિત્તે એ લોકો એક શુભેચ્છા પાઠવવા માટે એ લોકો 90 જેટલા જીવાનો છે એ લોકોનું એક બેનર તૈયાર કરીને કપરાડા નાનાપુડા અને ધરમપુરમાં એક બેનર લગાવવામાં આવ્યું છે। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। સમાચારોમાં આજે બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।